चार अत्यारे मळी रह्या छे। स्थानिक स्वराज नी चूंटणी ने लईने कोंग्रेसे पांच महानगरपालिकाना उम्मीदवारोनी लिस्ट जारी करी छे। अत्यारना सौथी मोटा समाचार सूरत, वडोदरा, जामनगर, भावनगर अने राजकोटना उम्मीदवारो जाहेर थई चुक्या छे। सूरतमां कुल 26 वोर्डना 45 उम्मीदवारो जाहेर थया छे। कोंग्रेसे आ लिस्ट जारी करी। भावनगरमां वोर्ड नंबर 3मां रहीम कुरेशी अने हिम्मत मेनियाने टिकिट, भावनगर वोर्ड नंबर 5मां जसु बारैया अने शबाना खोखरने टिकिट आपवामां आवी छे। भावनगरना वोर्ड नंबर 6मां प्रियंका चंदाणी अने राकेश जोशीने टिकिट આપવામાં આવી છે। કોંગ્રેસે પાંચ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। ખાસ આપને જણાવી દઈએ કે કોંગ્રેસે આ ઉમેદવારોની લિસ્ટ જારી કરી છે। ઓન એન એવરેજ 21 થી 26-27 વચ્ચેના જે ઉમેદવારો છે એટલા નામોની યાદી જાહેર કરવામાં આવી છે। खास आपने जणावी दीधुं के वडोदरा महानगरपालिका माटे 20 उम्मेदवारोना नाम जाहेर करवामां आव्या छे। जामनगर पालिका माटे महानगरपालिका माटे 27 उम्मेदवारो, राजकोट मनपा माटे 22 उम्मेदवारोना नाम जारी करवामां आव्या छे। केटलाकना पत्ता कपाया छे, केटलाकने मोको आपवामां आव्यो छे। कया प्रकारे उम्मेदवारोनी प्रक्रिया जे पसंदगी छे करवामां आवी छे तेने लईने पण आपने आगळ पण વધુ જાણકારી આપીશું। પરંતુ હાલ જે પ્રાથમિક વિગત મળી રહી છે, કોંગ્રેસે ઉમેદવારોની લિસ્ટ જારી કરી છે। પાંચ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। ભાવનગર મનપા માટે 21 ઉમેદવારોની લિસ્ટ જારી થઈ, જામનગર મનપા માટે 27 ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જો ઉપરથી જોવામાં આવે તો કઈ સ્ટ્રેટેજીથી આ ઉમેદવારોની પસંદગી થઈ છે? તો ફરી એક વખત જોડાવાનો પ્રયાસ કરીશું અમારા સંવાદદાતા સાથે। આપણે જણાવી દઈએ કે જે પાંચ મહાનગરપાલિકા છે, જે મોટા શહેર છે, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, રાજકોટનો સમાવેશ થાય છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ ફરીથી જોડાઈ ચૂક્યા છે। સચિન, કોંગ્રેસે કઈ સ્ટ્રેટેજી અંતર્ગત આ જે ઉમેદવારો છે તેમની પસંદગી કરી છે? ચિત્રા, જે પ્રકારે પહેલા પણ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે જે ઉમેદવારો હશે એમાં સિટિંગ ગેટિંગ એટલે કે જે રનિંગ કોર્પોરેટર્સ છે એ રનિંગ કોર્પોરેટર્સને કન્સિડરેશન આપવામાં આવશે, પરંતુ એમની કામગીરીને ધ્યાને લઈ જે પ્રકારે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાના છે અને જે પ્રકારે ચૂંટણી જીતવા માટેના જે સૂત્ર સાથે કોંગ્રેસ પાર્ટી આ વખતે મેદાને ઉતરી છે, ત્યારે સાથે સાથે સૌથી મહત્વની બાબત જે ધ્યાન રાખવામાં આવી છે એમાં કેટલાક જે યંગસ્ટર્સ છે, જે નવા ચહેરાઓ છે, નવા ચહેરાઓને પણ જે છે એ મોકો આપવા માટેનો જે પ્રયાસ છે પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે। પ્રથમ યાદીની જો વાત કરવામાં આવે ચિત્રા, તો આ એવી યાદી છે કે જે યાદીમાં કોઈ પણ પ્રકારે જે વાદ વિવાદ છે કે કોઈ એવા પ્રકારની નારાજગી છે નારાજગી સામે ન આવે એ બાબતોને ધ્યાન રાખવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ બાબત બીજી એ પણ છે કે આ ભાવનગરની યાદી જોશો, સુરતની જોશો, જામનગરની જોશો, રાજકોટની જોશો કે વડોદરાની યાદી, એમાં બધી પેનલો જાહેર નથી કરવામાં આવી। કેટલીક જે વોર્ડ છે, કેટલાક વોર્ડમાં એક નામ છે, કેટલાકમાં ચાર છે, કેટલાકમાં બે છે, કેટલાકમાં 3 છે, એટલે આ પ્રકારે નામોની યાદી જાહેર કરવામાં આવી છે। એટલે હજુ પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક સમીકરણ છે એ સમીકરણમાં ક્યાંક મહિલાની ટિકિટ, તો ક્યાંક યંગસ્ટરની ટિકિટ, તો ક્યાંક સિટિંગ જે કોર્પોરેટર હોય એની ટિકિટ, તો આ બધા જ બાબતો જે છે, બધા જ આસ્પેક્ટ્સને કોંગ્રેસ પાર્ટી જે છે એ હજુ ખંગાળવાનો પ્રયાસ કરી રહી છે કે ક્યાં નામોને લઈને જે સહમતિ છે સહમતિ કેવી રીતે બનાવવામાં આવે। સૌથી મહત્વપૂર્ણ બાબત ત્યાં છે કે આ વખતની જે ટિકિટ ફાઇનલાઇઝ કરવાની જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાઓમાં જે સ્થાનિક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, સ્થાનિક સ્તરે એ લોકો આ નામોને સર્વ સ્વીકૃતિ સાથે પ્રદેશ નેતૃત્વની સામે લાવે અને પ્રદેશ નેતૃત્વની સામે લાવ્યા બાદ એ બાબતને લઈને ચર્ચા થાય અને ચર્ચા થયા બાદ જે છે એ નામોની ઘોષણા કરવામાં આવે, ત્યારે આ બધા જ મુદ્દાઓને આ બધા જ પાસાઓને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે આવરવાનો પ્રયાસ કર્યો। બિલકુલ, આભાર સચિન સભા।